गुड आफ्टरनून मित्रों, काले आपणे अवयवनी थोड़ी समझ मेळवी थी। आजे आपणे ना जुदा जुदा उदाहरण जोशुं अने केटलाक दाखला गणशुं। बराबर, हूँ एक संख्या तमने लखू छू, एना तमारे मने अवयव कहेवाना छे। ट्राय करी दियो तमे दाखलो रफमां गणीने, અને જેને અવયવ આવડે એ મને કહેજો। મારું નામ ને કહું હું, એક જ મિનિટ। જો અહીં લખું છું, ઓકે ચાલો, આ 25 ને આપણે અવયવ પાડવાના છે। બોલો, હા બોર્ડ શું કહે છે? બોર્ડ વર્ક પહોંચી જશે હો તમને, આના અવયવ પાડીને એનો જવાબ મને આપો, બીજા પ્રશ્ન ખોટા ના પૂછો। 25ના અવયવ પાડજો, આપણે કાલ શીખાતા ને। પહેલો બોલો, ઓકે 25 એકુ, પછીનો અવયવ, ઓકે વેરી ગુડ। જો એકને એક સંખ્યા બે વાર આવી ગઈ, 5 5, અહીંયા આપણે સ્ટોપ થઈ જવાનું, હવે આગળ અવયવ પડે નહીં। એટલે 25ના અવયવ કયા કયા થયા? 1 5 અને 25, સમજાણું? બીજી સંખ્યા આપણે લઈએ, એનાથી થોડેક આ વધુ મોટી સંખ્યા, 100। ચાલો 100ના અવયવ પાડો, એક 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 બોલો, એક કોઈ બી એક બોલો, એક જ મિનિટ। હા 100 એકુ 100, બરાબર। ચાલો બીજા, જય બોલો, અવયવ બીજા કોઈ બોલો, ચાલો હા બોલો, કેમાં ના ખબર પડી? હા કાલ હતા તમે, હા તો જો એક વખત ફરીથી સમજાવી દઉં છું, ધ્યાન આપજો। તમારે આ જે સંખ્યા હોય એના તમને એમ કે અવયવ પાડો, એટલે તમારે છે ને એ જે સંખ્યા જે જે ઘડિયામાં આવતી હોય એ ઘડીઓ લખવાનો। કે દાખલા તરીકે પહેલો તો જોઈ, કોઈ પણ સંખ્યા હોય એનો એક સાથે તો એનો અવયવ હોય હોય ને હોય જ। 25 છે તો 25 એકુ 25, એ તો એક અવયવ આવે જ। પછી તમે 2નો ઘડીઓ જુઓ, 3નો ઘડીઓ જુઓ, 4નો ઘડીઓ જુઓ, એમાં કયા ઘડિયાની અંદર 25 આવે છે? તો 50 50 25, હવે એક ઘડિયામાં આવ્યો 25 આવશે નહીં। અને એક વસ્તુ એ ધ્યાન રાખવાનું કે એકને એક અવયવ જો બે વાર આવી જાય એટલે આગળ તમારે અવયવ પાડવાના નથી। આ 50 50 25, 5 ને 5 બે વાર આવી ગયા, હવે આગળ એના અવયવ પડે નહીં। એવી રીતે 100માં તમે ટ્રાય કરો, ચાલો। સૂર્યરાજભાઈ બોલો, હા એક વાર આવી ગયું ભાઈ, બીજો અવયવ બોલો એના સિવાય। 50 200, વેરી ગુડ, 50 200, ચાલો એને પછી, હા સરસ, 20 50 100, પછી વેરી ગુડ, 10 દાન
હવે આગળ અવયવ પડે નહીં, કારણ કે જો દસ ને દસ બે વાર આવી ગયા એટલે હવે આગળ અવયવ પડે નહીં, એટલે સોના અવયવ જે પડ્યા એ અહીંયા લખી દેવાનું, એક બે પાંચ દસ વીસ પચાસ અને હજી એક રહી ગયો, હજી એક અવયવ રહી ગયો છે જેને આવડે ગોતીન મને કયો, ચાલો હજી એક અવયવ રહી ગયો, વેરી ગુડ, પચીસ ચોકસો ચાર ગુણ્યા પચીસ, હવે દરેક અવયવ આવી ગયા એટલે અહીંયા હજી બે સંખ્યા વચ્ચે એડ થાય ને, સરસ. તો આવી રીતે તમને દરેકના અવયવ શોધતા આવડશે. હજી કોઈને ખબર ના પડી હોય કે સમજ ના પડી હોય તો બોલો, નકર આપણે આગળ વધીએ. દેવ, હા હા હા, તો જો સાંભળ, તારે શું કરવાનું કે હું કોઈ એક સંખ્યા કહું, માની લો કે એકસો પચીસ કીધું બરાબર, તો આનો એક અવયવ એક ગુણ્યા એકસો પચીસ તો થશે જ, પછી તારે દરેક સંખ્યાના ઘડિયા બોલવાના, અથવા તો ઘડિયા ના બોલવા હોય તો ભાગાકાર કરવાનો, કે તું એકસો પચીસ ભાગ્યા બે કર બરાબર, એકસો પચીસ ભાગ્યા ત્રણ કર, એકસો પચીસ ભાગ્યા ચાર કર, એમ ભાગાકાર કરતા કરતા અથવા તો ઘડિયા બોલતા બોલતા ચેક કરવાનું કે કયા કયા ઘડિયાની અંદર એકસો પચીસ આવે છે. ભાગાકાર કરો તો શેષ ઝીરો આવશે અને ઘડિયો બોલો તો ઘડિયામાં આવશે, એટલે જે જે ઘડિયામાં એકસો પચીસ આવે અથવા તો જેનો ભાગાકાર થાય એ દરેકે દરેક એ સંખ્યાના અવયવ થશે. સમજાણું? સમજાણું દેવ? સંભળાય છે મારો અવાજ? મ્યુટ થઈ ગયો ભાઈ, તું બોલ, સમજાણ્યું ને? તો આગળ વધી પછી ઓકે, ના સમજાય તો આવી રીતના ભાગાકાર કરી દેવાનો. હવે જો આના પછી છે ને કેટલાક આપણે હવે જો આ આપણે અવયવ જોયા ને એના ઉપરથી કેટલાક એના નિયમો જોવાના છે. અવયવના નિયમ, આ મહત્વની વસ્તુ છે, ધ્યાન આપજો, એક એક માર્ગમાં પૂછાઈ શકે. પહેલો નિયમ એવો છે, તમે દરેકે દરેક અવયવની અંદર એક વસ્તુ સામાન્ય જોઈ હશે કે એક જે છે એકડ એક, એકથી દરેક સંખ્યાનો અવયવ થાય થાય ને થાય જ. પહેલો નિયમ તમારો. બીજી વસ્તુ તમે એ જોઈ હશે કે કોઈ પણ સંખ્યાનો અવયવ જ્યારે ગોતવામાં આવે છે
ત્યારે એ પોતે જે સંખ્યા હોય એ એનો પણ અવયવ થશે. દાખલા તરીકે 20 જે છે એનો એક અવયવ 20 તો થશે થશે ને થશે જ. એટલે દરેક સંખ્યાએ પોતાનો અવયવ તો છે જ. પછી ત્રીજો નિયમ, દરેક અવયવ, મેં અહીંયા 10 અવયવ પાડ્યા છે, જોઈ લો તમે, 1 × 10, 2 × 5, તો આ 1, 2 અને 5 આ દરેક અવયવ જે છે એ 10 નાના હશે. એટલે કોઈ પણ સંખ્યા હોય એના જે બધા અવયવ છે એ સંખ્યાથી હંમેશા નાના જ હોય, ક્યારે મોટા થાય નહીં. આ 10 જેટલા અવયવ છે 1, 2 અને 5 એ 10 કેવા હોય? નાના જ હોય, મોટા હોય નહીં. એટલે ત્રીજો નિયમ એ છે. હવે આગળ જોઈએ, આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત છે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય એના જે અવયવ છે હંમેશા ચોક્કસ જ હોય, અસંખ્ય હોય નહીં. 10 છે તો એના અવયવ છે એ આપણને ખબર જ હોય કે 1, 2, 5, 1, 2, 3 અને 4, કુલ ટોટલ 4 અવયવ છે. ક્યારે એવું બને ને કે આપણને ખબર ના હોય કેટલા અવયવ નથી? આટલા છે એ અવયવોના નિયમો છે 4. આ 4 નિયમમાં જો ના સમજ પડી હોય તો બોલો. હા બોલો. કયા નિયમમાં ના ખબર પડી? કયા નિયમમાં ન સમજ પડી બોલો. હા, ત્રીજામાં, દરેક અવયવ આપેલી સંખ્યાથી. એટલે જો આ 10 આ દેખાય છે તને, આ 10 જે છે એ આ તમને આપેલી સંખ્યા છે, એના તું અવયવ જો 1, 2 અને 5, એ 3 અવયવ છે એ 10 કેવા છે? નાના છે કે નહીં? અને ચોથો અવયવ 10 છે એના જેવડો છે. એટલે અવયવ કેવા હોય? કાં તો એ સંખ્યાથી નાના હશે ને કાં તો એના બરાબર હશે, એનાથી મોટા ક્યારે હોય એવું બનશે નહીં. પડી ખબર? પડી સમજ? પછી કોઈ બીજું? હા બોલો. શું ગણિતની સમજાતું નથી અવાજ? હા બનાવની કાલ મેં કીધું તું, કાલ નતા તમે? હા બનાવવાની, હો મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું ને ત્યાંથી બનાવવાની. મિલન સરે ભલે ના બનાવડાવી હોય પણ મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી તમારે નોટ બનાવવાની છે. ઓકે, બીજા કોઈ પ્રશ્ન છે?
તો આગળ વધી હવે આપણે આગળ વાત કરશું અવયવી. આ વાત હતી અવયવની, હવે વાત આવશે અવયવીની. હવેનો ટોપિક છે અવયવી. અવયવી એટલે એકદમ સહેલું છે કે કોઈ પણ સંખ્યા હોય એની અવયવી શોધવી હોય એટલે એનો ઘડિયો આપણે બોલી લેવાનો, એટલે એની અવયવી ઇઝીલી આપણને આવડી જાય. આપેલ સંખ્યાનો ઘડિયો એટલે તે સંખ્યાની અવયવી. ઓલું અવયવ છે અને આ અવયવી છે, એટલે બંને મિક્સ ના થાય, ખાસ ધ્યાન આપજો. ઓલું અવયવ હતું અને આ અવયવી છે. આમાં ઉદાહરણ આપણે જોઈએ કે દાખલા તરીકે મારે 5ની અવયવી ગોતવી છે, 5ની. તો મને એમ કીધું કે 5 અવયવી લખો, તો હું શું કરીશ? એની અવયવી 5 એકુ 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 ને 5 5 25. લો, આ તમારી 5ની અવયવી થઈ ગઈ. તમને જેટલી અવયવી કે એટલી તમારી અવયવી લખવાની, 5 કે તો 5, 6 કે તો 6, 10 કે તો 10, પણ મૂળ એનો ઘડિયો બોલવાનો, એટલે તમને અવયવી ઝડપથી મળી જશે. ચાલો હવે એક દાખલો તમને આપીએ. 15ની 6 અવયવી લખાવો, 15ની પ્રથમ 6 અવયવી. ઓમ, બોલો. બીજા બોલો. ચાલો, સૂર્યરાજભાઈ બોલો. તો વેરી ગુડ બેટા, બરોબર છે. 15 એકુ 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 5 75, અને 15 6 90. સરસ. લો, આ અવયવી થઈ ગઈ. તમને કંઈ સમજ ના હોય આમાં તો બોલો, તો પછી આપણે આગળ સ્વાધ્યાય ચાલુ કરીએ, અથવા તો આના હજી નિયમો બાકી છે. આમાં ના સમજ પડી હોય તો બોલો, પછી આના નિયમો 2-3 છે એ જોઈ લઈએ. મિતેશભાઈ બોલો. તો ઓકે, હવે આના નિયમો જોઈ લઈએ છીએ, બરાબર. દેવભાઈ બોલો. એ તો તમને જેટલી કીધી હોય એટલી આવે ને. તમને એમ કે 7, તો આગળ લો. સમજાણો, મેં ખાલી 6 કીધી હતી એટલે આપણે 6 સુધી લખ્યું. સમજાણો ને, તમને પરીક્ષાની અંદર જેટલી અવયવી પૂછે દાખલામાં એટલી લખવાની, બાકી આવે તો અનંત સુધી.
અનંત સુધી આવે તમે જે જોવો એ લખી શકો. તમને એમ થાય કે મારે 15ની 100મી અવયવી લખવી છે, તો 15 × 100 કરો. સમજાણું? હવે કોઈ પ્રશ્ન નથી ને? હા બોલો. અવયવમાં ચોથો નિયમ અમે અહીંયા લખેલો નથી. હવે હું કેમ નો બોલો, તમે નિયમ બોલો એટલે હું કહી દઉં તમને. બો હા તો પછી બોર્ડ વર્ક હોય ને ત્યારે તમે પ્રશ્ન પૂછો, મને હવે યાદ ના હોય મેં શું કીધું તું. રહ્યો એક મિનિટ જોઈ દઉં. બોર્ડ વર્ક હોય ને ત્યારે જ પ્રશ્ન પૂછી લે, હું તમને સમય તો આપું છું કે નહીં. એવું છે, ઓકે કશો વાંધો નહીં, હું કહી દઉં છું. ચોથો નિયમ એવો છે કે આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત છે, એવું હતું ને? એટલે કોઈ પણ સંખ્યા હોય ને એના અવયવ છે ને એ હંમેશા આપણે ગણી શકીએ, ટૂંકમાં અનંત ના હોય. સમજાણું? તમને કોઈ કેમ કે 20ના અવયવ તો આપણે ગણતરી કરી કે 4 અવયવ કે 5 અવયવ કે ગમે તે મૂળ કોઈ ચોક્કસ આંકડો ખબર હોય એ રીતે. સમજાણું? એટલું જ કહેવા માંગે, બીજું કંઈ નથી હો એમાં. હવે પહેલો નિયમ અવયવીનો, જો અવયવ છે એનાથી અવયવીનું કામ ઊંધું છે થોડું ઘણું. અવયવમાં શું હતું કે જે અવયવ હોય, કોઈ પણ સંખ્યા હોય એના જે અવયવ હોય એ હંમેશા એ સંખ્યા કરતાં નાના જ હોય. આમાં એવું નથી, આ 15ના અવયવી જો બધા મોટા છે, છે કે નહીં બધા મોટા? 5ના અવયવી જો બધા મોટા છે કે નહીં? એટલે અવયવીમાં કેવું હોય કે આપેલ સંખ્યાના અવયવી તેનાથી નાની કે બરોબર હોય. બીજો નિયમ જો, અવયવી છે એને આપણે ગણી શકાય નહીં, અનંત હોય. કોઈ એમ કે 15ના અવયવી ખાલી 10 સુધી આવે, કે એના ખાલી 15 જ અવયવી છે, તો એવું બને નહીં. અનંત સુધી એ કોઈ પણ સંખ્યાની અવયવી બને. સમજાણું? અને એક ખાસ ત્રીજો નિયમ, દરેક સંખ્યા પોતાની અવયવી તો હોય હોય ને હોય જ, નિયમ જોઈ લ્યો. અને આમાં નિયમમાં ના સમજ હોય તો પૂછો. હા ભાઈ પહોંચી જશે, હો તમને ચિંતા ન કરો, તમને ખાલી ભણવામાં પ્રશ્ન હોય એ જ પૂછો, બધું જ મળી જશે, ચિંતા ના કરશો. હા બોલો બોલો. નિયમો
ત્રીજો નિયમ ના સમજાણો, જો દરેક સંખ્યા પોતાની અવયવી હોય જ, આ પાંચ છે તો આ પાંચ એની અવયવી થઈ કે નહીં, પંદર છે તો પંદર એની અવયવી થઈ કે નહીં, એમ દરેક સંખ્યામાં એવું બને કે નહીં? હા, પડી સમજણ? હા, ઓકે, ભવે નથી ને કોઈ પ્રશ્ન? હા, બાકી નોટમાં લખો નો બેટા. હા બોલો. ઓકે, તો હોમવર્કમાં તમારે છે ને સ્વાધ્યાય 3.1માં દાખલા નંબર 1 છે એ ટ્રાય કરીને આવવાનું છે. કાલે હું કરાવીશ, પણ તમે રફમાં ટ્રાય કરજો. શું? સ્વાધ્યાય 3.1નો પહેલો દાખલો તમે ટ્રાય કરજો.